28 general students are here. So let's start. First of all, am I audible to all of you? Please reply me. Whether you can reply in chat box or am I audible to all of you? Okay, anybody? Am I audible to all of you? Just a second. Let me unmute. Okay, now. Okay, fine. Yes. Okay, fine. So let us continue. Okay, so fiber optic cable, the third type of guided transmission media that we have already started, and I think almost concept of fiber optic cable that we have covered in the last lecture. So let us for a fiber optic cable, and I want to show you some videos what we have discussed in the last lecture regarding the fiber optic cable. So I would like to share the videos also, so you can have the better understanding for that. Okay. First of all, let us revise for a while, and then we'll go for the videos. So okay, as we can see in the figure, or we can say slide, okay, it is already shown there. I request all of you to please mute your microphone as and when it is required. We will tell you for interaction. So last lecture mein apne fiber optic cable se discuss karelo hatu, right? Amuk points apne discuss nu karela hata, khas ke fiber optic cable nu construction je che, e construction ni andar je material use thai che, e material kayu use thai che? ग्लास मटेरियल यूज थाय छे अथवा तो प्लास्टिक, बट जनरली आपणे ग्लास मटेरियल ની જ વાત કરીશું, રાઈટ? જે ફાઈબર ઓપ્ટિક કેબલ નું કન્સ્ટ્રક્શન છે એની અંદર આપણે જોઈ શકીએ છીએ પ્રમાણે કે સૌથી ઇનર મોસ્ટ પોર્શન જે છે ધેટ ઇઝ કોલ્ડ કોર પાર્ટ, એન્ડ ધેટ કોર પાર્ટ ઇઝ ઓલસો મેડ અપ ઓફ ગ્લાસ મટીરીયલ વિચ ઇઝ હેવિંગ હાઈ ડેન્સિટી ગ્લાસ. એની ઉપર જે આખું બીજું રેપર આવે છે દેટ ઇઝ કોલ્ડ ધ ક્લેડિંગ, અને એની અંદર પણ ગ્લાસ મટીરિયલ યુઝ થયેલું છે. બટ ડિફરન્સ ઇઝ ધેટ કે કોર પાર્ટ અને ક્લેડિંગ પાર્ટની વચ્ચે જે ગ્લાસ મટીરિયલ યુઝ થયેલું છે એની ડેન્સિટી ડિફરન્ટ હશે, રાઈટ? સેકન્ડ થિંગ આપણે ડિસ્કસ કરેલી હતી કે ફાઈબર ઓપ્ટિક કેબલની અંદર ઇન્ફોર્મેશન જે પાસ થાય છે એ લાઇટના ફોર્મમાં પાસ થાય છે, એન્ડ એઝ વી ઓલ નો કે લાઇટની સ્પીડ જે છે ડેટા ટ્રાન્સમિશન જે સૌથી વધારે છે. સો ઇન ધ કેસ ઓફ ફાઈબર ઓપ્ટિક કેબલ વી વિલ બી હેવિંગ ધ ફાસ્ટેસ્ટ ડેટા ટ્રાન્સમિશન કમ્પેર ટુ ઓલ અધર ટ્રાન્સમિશન મીડિયા, ગાઈડેડ ટ્રાન્સમિશન મીડિયા, રાઈટ? આફ્ટર દેટ વી હેવ ડિસ્કસ્ડ ધ કન્સેપ્ટ ઓફ રિફ્લેક્શન એન્ડ એઝ વેલ એઝ ધ રિફ્લેક્શન કન્સેપ્ટ, એ આપણે ડિસ્કસ કરેલું હતું. એનું કન્સ્ટ્રક્શન આપણે ડિસ્કસ કરેલું હતું. સિંગલ મોડ ફાઈબર ઓપ્ટિક કેબલ કોને કહેવાય છે, ગ્રેડેડ મલ્ટિપલ મોડ ફાઈબર ઓપ્ટિક કેબલ કોને કહેવાય છે, રાઈટ? એ પોઈન્ટ્સ આપણે ડિસ્કસ કરેલો હતો. રિફ્લેક્શનનો કન્સેપ્ટથી કઈ રીતે લાઇટનું બીમ જે છે એ કોર પાર્ટમાં જ રહે છે અને લાઇટ જે છે એ ટ્રાવેલ થાય છે, રાઈટ? ક્રિટિકલ એંગલનો કન્સેપ્ટ આપણે ડિસ્કસ કરેલો હતો. ગ્રેડેડ ઇન્ડેક્સ વિશે પણ આપણે ડિસ્કસ કરેલું હતું. સિંગલ મોડ પણ આપણે ડિસ્કસ કરેલું હતું. સિંગલ મોડ અને મલ્ટિ મોડમાં બંનેમાં એક ડિફરન્સ છે મેજર, કે સિંગલ મોડ ફાઈબર ઓપ્ટિક કેબલ જે હશે ને એની અંદર ડેટા જે છે એ એકદમ લોંગ ડિસ્ટન્સ સુધી આપણે ટ્રાવેલ કરાવી શકીએ છીએ, જ્યારે મલ્ટી મોડની અંદર નો ડાઉટ કોએક્સિયલ કેબલને એના કરતાં તો આપણે વધારે ડિસ્ટન્સ સુધી કવર કરશું તે, બટ ઇટ વિલ બી લિમિટેડ ટુ સમ સ્પેસિફિક ડિસ્ટન્સ, રાઈટ? જ્યારે મલ્ટી મોડ ગ્રેડેડ ઇન્ડેક્સની આપણે વાત કરીએ છીએ ત્યારે. સેકન્ડ થિંગ આપણે ડિસ્કસ કરેલી હતી કે ફાઈબર ઓપ્ટિક કેબલ જે છે એ ફાઈબર ઓપ્ટિક કેબલનું જે ડાયામીટર છે અથવા તો એની જે સાઇઝ જે છે એ આપણે હ્યુમન હેર જે છે સિંગલ હ્યુમન હેર એટલું એનો ડાયામીટર હોય છે. સો યુ કેન ઇમેજિન કે એટલા ડાયામીટરમાંથી પણ લાઇટ જે છે એ ટ્રાવેલ થાય છે, રાઈટ? આવા પોઈન્ટ્સ આપણે ડિસ્કસ કરેલા હતા. ધેન વી હેવ ડિસ્કસ ધ એડવાન્ટેજીસ ઓફ ફાઈબર ઓપ્ટિક કેબલ. ફાઈબર ઓપ્ટિક કેબલના એડવાન્ટેજીસ કયા કયા છે તે પણ આપણે ડિસ્કસ કરેલું હતું, રાઈટ? એની અંદર આપણે શું ડિસ્કસ કર્યું હતું કે એની બેન્ડવિથ જે છે હાયર છે, એટલે કે તમે વધારે બેન્ડવિથનો ડેટા જે છે એ તમે
સેન્ડ કરી શકો છો રાઈટ. સેકન્ડ થિંગ એનું વેઇટ છે એ લાઇટ છે. લાઇટ વેઇટ શું કામ છે, કારણ કે કોએક્સિયલ કેબલની યુટીપી કેબલ એસટીપી કેબલની જો આપણે વાત કરીએ તો એની અંદર જે મટીરિયલ યુઝ થાય છે એ કોપર મટીરિયલ યુઝ થાય છે. અને આપણે જાણીએ છીએ કે કોપર મટીરિયલ જે છે એનું વેઇટ જે ગ્લાસ મટીરિયલ કરતાં વધારે છે, એટલા માટે જ ફાઈબર ઓપ્ટિક કેબલ જે છે એ કમ્પેર ટુ કોએક્સિયલ કેબલ એકદમ લાઇટ વેઇટ છે રાઈટ. એ લોંગર ડિસ્ટન્સ કવર કરે છે. જે આપણે થોડી વાર પહેલાં સિંગલ મોડમાં સિંગલ મોડ ફાઈબર ઓપ્ટિક કેબલમાં ડિસ્કસ કર્યું એ પ્રમાણે એની સ્પીડ જે છે એ ફાસ્ટર છે. શું કામ એની સ્પીડ ફાસ્ટર છે, બિકોઝ ફાઈબર ઓપ્ટિક કેબલનું મટીરિયલ ગ્લાસનું બનેલું છે અને એની અંદર ઇન્ફોર્મેશન જે ટ્રાવેલ થશે એ લાઇટના ફોર્મમાં ટ્રાવેલ થશે અને લાઇટની સ્પીડ જે છે એ વધારે છે, એના કારણે જ આપણને ફાસ્ટર ડેટા સ્પીડ મળશે. સિક્યોરિટી એક્સેલન્ટ છે, બિકોઝ કે એની અંદર ક્યાંય ઇલેક્ટ્રિક સિગ્નલ ક્યાંય પાસ થતા નથી, ઇલેક્ટ્રિક સિગ્નલ પાસ ન થાય જેથી કરીને ઈએમઆઈ પણ ઇલેક્ટ્રોમેગ્નેટ ઇન્ટરફિયરન્સ પણ નહીં આવે. ઇન્ટરફિયરન્સ નહીં આવે એટલે કોઈ પણ પ્રકારનો નોઇઝ પણ આવશે નહીં રાઈટ. અને એ પર્ટિક્યુલર ઇન્ફોર્મેશનને ક્યાંયથી ટેપ પણ કરી શકાતી નથી, નોઇઝ રેઝિસ્ટન્સ પણ એની અંદર વધારે છે. સો ધીઝ આર ધ એડવાન્ટેજીસ ધેટ વી હેવ ઓલરેડી ડિસ્કસ્ડ. રિલાયબિલિટી બહુ સારી છે એની, કે વિધાઉટ એટેન્યુએશન ઓફ સિગ્નલ રાઈટ, વિધાઉટ ઇન્ટરફિયરન્સ ઓફ ઈએમઆઈ વી કેન સેન્ડ ધ ઇન્ફોર્મેશન ફ્રોમ વન પ્લેસ ટુ અનધર પ્લેસ વિચ ઇઝ ફાર અવે ફ્રોમ ઇચ અધર. ઓકે, જેવી રીતે એના એડવાન્ટેજીસ છે લાઈક દેટ એના ડિસએડવાન્ટેજીસ પણ છે. ઇન્સ્ટોલેશન એનું થોડું ડિફિકલ્ટ છે, કોસ્ટ એની વધી જાય છે, બિકોઝ એનું જે મટીરિયલ અંદર યુઝ થાય છે કન્સ્ટ્રક્શન વખતે એ મટીરિયલની કોસ્ટ જે છે એ વધારે હોવાના કારણે, એની કન્સ્ટ્રક્શન કોસ્ટ વધારે હોવાના કારણે ઓવરઓલ કોસ્ટ ઇન્સ્ટોલેશનની પણ વધી જાય છે. થર્ડ ડિસએડવાન્ટેજ ઇઝ વોટ, ઇટ વર્ક્સ ઇન યુનિ ડાયરેક્શન, ઇટ વર્ક્સ ઇન વન ડાયરેક્શન ઓનલી. સપોઝ દેર આર ટુ ડિફરન્ટ નોડ્સ, નોડ એ એન્ડ નોડ બી, બોથ વોન્ટ્સ ટુ કમ્યુનિકેટ વિથ વન અનધર. સો વન ફાઈબર કેબલ વિલ યુઝ ફોર the sending information from node A to node B, and for node B to node A second fiber cable will be required. So we can say that it will require almost twice the length of cable which is used in coaxial or we can say UTP cable because of unidirectional concept. Fragility, કે જો તમે ફાઈબરનો કેબલને તમે વધારે બેન્ડ કરશો 45 ડિગ્રી કરતાં પણ જો વધારે બેન્ડ થઈ જશે, સોરી 90 ડિગ્રી કરતાં વધારે બેન્ડ થઈ જશે તો એનું જે અંદરનું ગ્લાસ મટીરિયલ જે છે એ ફ્રેગાઇલ થઈ જશે, એટલે કે ભૂખો થઈ જશે અને લાઇટ જે છે એ પ્રોપરલી એમાંથી ટ્રાવેલ થઈ શકશે નહીં. તો આવા બધા પોઈન્ટ્સ જે છે એ આપણે ફાઈબર ઓપ્ટિક કેબલ માટે પણ યાદ રાખવાના થાય છે. ફ્રેન્ડ્સ, તમારા એક્ઝામની અંદર જો ક્વેશ્ચન પૂછાય કે એક્સપ્લેન ધ એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ ફાઈબર ઓપ્ટિક કેબલ, તો આપણે આ પોઈન્ટ્સ ડિસ્કસ કરવાના થશે રાઈટ. એ બે માર્ક, સોરી 3 માર્ક કે 4 માર્કની અંદર ક્વેશ્ચન પૂછાઈ શકે છે. જો 1 કે 2 માર્કમાં ક્વેશ્ચન પૂછાય તો એવું પણ પૂછાઈ શકે છે કે લિસ્ટ આઉટ ધ એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ ફાઈબર ઓપ્ટિક કેબલ. તો જો લિસ્ટ આઉટ કરવાનું થાય તો આપણે શું સમજાવવું થાય, જસ્ટ હાયર બેન્ડવિથ, લાઇટ વેઇટ, લોંગર ડિસ્ટન્સ, ફાસ્ટર સ્પીડ એન્ડ સો. ડિસએડવાન્ટેજમાં ડિફિકલ્ટ ટુ ઇન્સ્ટોલ, હાયર કોસ્ટ, યુનિડાયરેક્શનલ એન્ડ ફ્રેગિલિટી. તો આવા પોઈન્ટ્સ જે છે એ જસ્ટ ફ્રેઝિસ જ આપણે લિસ્ટ આઉટ કરવાના થાય છે. જો ડિટેલમાં પૂછાય તો આપણે એના વિશે સમજાવવાનું થશે. આઈ હોપ કે તમને બધાને ખ્યાલ આવતો હશે. એના પછી આપણે ડિસ્કસ કર્યું હતું કે જેવી રીતે કોએક્સિયલ કેબલ અને યુટીપી કેબલ જે છે એના કનેક્ટર જે અલગ ટાઈપના આવે છે, એવી જ રીતે ફાઈબર ઓપ્ટિક કેબલ માટે પણ કનેક્ટર અલગ પ્રકારના આવે છે. તો અહીંયા આપણે ફિગરમાં પણ જોઈ શકીએ છીએ કે એક SC કનેક્ટર છે, દેટ ઇઝ કોલ્ડ સબસ્ક્રાઈબર ચેનલ, અને એ શેના માટે યુઝ થાય છે, ઇટ ઇઝ યુઝ ફોર ધ કેબલ ટીવી, કેબલ ટીવી માટે યુઝ થાય છે રાઈટ. સેકન્ડ ટાઈપનું જે કનેક્ટર છે દેટ ઇઝ કોલ્ડ ધ ST કનેક્ટર, દેટ ઇઝ સ્ટ્રેટ ટીપ કનેક્ટર, અને એ શેના માટે યુઝ થાય છે, નેટવર્કિંગ ડિવાઇસીસ માટે યુઝ થાય છે રાઈટ. અને થર્ડ વન જે છે દેટ ઇઝ MT, MT સ્ટેન્ડ ફોર મિકેનિકલ ટ્રાન્સફર રજિસ્ટર્ડ જેક, એ નવો કનેક્ટર છે એન્ડ ઇટ ઇઝ સમથિંગ લાઈક એઝ અ RJ45 રાઈટ, એ પણ નેટવર્કિંગમાં યુઝ થાય છે. સી, હવે ફાઈબર ઓપ્ટિક કમ્યુનિકેશન એચિવ થવા માટે, ફાઈબર ઓપ્ટિક કમ્યુનિકેશન ઓફર થવા માટે એના અમુક એલિમેન્ટ્સ છે, એ એલિમેન્ટ્સ અવેલેબલ હોય તો જ ફાઈબર ઓપ્ટિક કમ્યુનિકેશન પોસિબલ છે. તેના એલિમેન્ટ્સ કયા કયા છે, સૌથી પહેલાં તો આપણને ખ્યાલ છે કે ફાઈબર ઓપ્ટિક કેબલની અંદર લાઇટ ટ્રાવેલ થાય છે, તો સૌથી પહેલાં લાઇટ ટ્રાવેલ થવા દેવા માટે લાઇટને કોઈ એવા એક સોર્સથી એમિટ કરવાની જરૂર પડે
लाइट जो प्रोड्यूस थशे तो ने तो ज ए लाइट जे छे फाइबर ऑप्टिक केबल मांथी ट्रावेल थशे। तो सौथी पहेलो टास्क सौथी पहेलो एलिमेंट आवे छे लाइट सोर्स, राइट, कि आपणे लाइट नु एमिटिंग क्यांथी करवू छे, એવો કયો સોર્સ યુઝ થશે કે જેનાથી લાઇટ છે પ્રોડ્યુસ થશે એન્ડ ધેન ઇટ વિલ ટ્રાવેલ થ્રુ ધ ફાઇબર ઓપ્ટિક કેબલ, રાઈટ। તો લાઇટ સોર્સ માટેના જે અલ્ટરનેટિવ છે એમાં એક અલ્ટરનેટિવ છે લાઇટ એમિટિંગ ડાયોડ, જેને આપણે એલઈડી કહીએ છીએ, રાઈટ। એલઈડી આપણે બધાને ખ્યાલ છે, નાવડેજ માર્કેટમાં પણ ઘણી બધી જગ્યાએ અવેલેબલ છે અને આપણે ઘણી બધી જગ્યાએ જોઈએ પણ છીએ, રાઈટ। સો ધીસ ઇઝ કોલ્ડ ધ એલઈડી ધેટ ઇઝ યુઝ ફોર ધ એમિશન ઓફ લાઇટ and which is also called as a light source, right। Second is the laser diode, laser diode is second alternative for light emission, amathi koi pan element no use thai shake che। Next light source ma thi jyare light emit thai che pachi ene travel karvanu chhe kya fiber optic cable ma thi, right। To ena mate thin ultra thin optical fiber cable no use thai che। Ave ए जे लाइट छे ए लाइट ने डिटेक्ट करवा माटे बीजो एक डिवाइस यूज थाय छे, दैट इज कॉल्ड द फोटो डिटेक्टर। नो डाउट वधारे डिटेल में आपणे आनी अंदर नहीं जाइए, आपणे जस्ट एना नेमिंग ज याद राखशुं के लाइट सोर्स माटे एलईडी अने लेजर डायोड नो यूज थाय छे, ऑप्टिकल फाइबर नी अंदर डिटेक्शन माटे फोटो डिटेक्टर नो यूज थाय छे, अने फोटो डिटेक्टर माटे बे अलग अलग छे, तो पीएन फोटो डायोड एंड सेकंड इज द एवलांच फोटो डायोड, आनो यूज थाय छे। હવે આપણે જોઈ શકીએ છીએ એક ફિગરમાં કે જ્યાં આપણને ત્રણ અલગ અલગ ટાઈપના કેબલ ગાઈડેડ ટ્રાન્સમિશન મીડિયા ધેટ વી હેવ ઓલરેડી ડિસ્કસ્ડ અપ ટુ ધીસ ધીસ ઇઝ ઓલરેડી શોન ઇન ધ સ્લાઇડ ધ ફર્સ્ટ વન ઇઝ ધ કોપર ટ્વિસ્ટેડ પેપ ધેટ ઇઝ નથિંગ બટ ધ યુટીપી સેકન્ડ વન ઇઝ ધ કોપર કોએક્સિયલ કેબલ ધેટ ઇઝ કોએક્સિયલ કેબલ વિચ ઇઝ યુઝડ ઇન ધ કેબલ કનેક્શન એન્ડ ઇટ ઇઝ અવેલેબલ ઇન મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક ઓપ્ટિક ફાઈબર કેબલ ઓર ઓપ્ટિકલ ફાઈબર કેબલ ઓર ફાઈબર ઓપ્ટિક કેબલ ઓલ આર સેમ, રાઈટ। જે કંઈ પણ નામ આપણે આપી શકીએ તે અહીંયા આપણને ફાઈબર ઓપ્ટિક કેબલની ઇમેજ પણ આપેલી છે, રાઈટ। નેક્સ્ટ અહીંયા ઇથરનેટ કેબલિંગ માટે અલગ અલગ કેટેગરી આપણને આપેલી છે, ધીસ ઇઝ જસ્ટ ફોર ધ ઇન્ફોર્મેશન। સપોઝ 10/2 છે તો એ થીન કોએક્સિયલ હશે, 10/5 હશે તો એ થીક કોએક્સિયલ કેબલ્સ હશે। મેક્સિમમ સેગમેન્ટ એટલે કે એક કેબલની સાઇઝ કેટલી હોવી જોઈએ, તો 10/2 થીન હોય તો 185 મીટર્સ, થીક હશે તો 500 મીટર્સ, રાઈટ। અને 10/3 એટલે કે ટ્વિસ્ટેડ પેર હશે તો એ 100 મીટર્સ, તો 100 મીટર્સ એટલે મેં તમને યુટીપીમાં ડિસ્કસ કરી દીધું એ પ્રમાણે ધીસ ઇઝ નિયર અબાઉટ ધ 90 મીટર્સ ડિસ્ટન્સ દેટ કવર્સ બાય ધ યુટીપી કેબલ। અને જો એસટીપી હશે તો એ 90 મીટર્સ કરતાં થોડું વધારે હશે, બટ ઇટ વિલ બી સમવોટ લેસ દેન ધ 1.5 સે 150 મીટર, એના કરતાં ઓછું હશે, રાઈટ। નેક્સ્ટ કેટેગરી ઇઝ ધ 10/F, એફ સ્ટેન્ડ ફોર ફાઈબર ઓપ્ટિક, રાઈટ। તો ફાઈબર ઓપ્ટિક કેબલ જે છે એ ફાઈબર ઓપ્ટિક કેબલ જનરલી નંબર ઓફ બિલ્ડિંગ્સને કનેક્ટ કરવા માટે યુઝ થાય છે, રાઈટ। દાખલા તરીકે તમે બધા એપીટી કોલેજમાં ભણો છો હું, રાઈટ। તો એપીટી કેમ્પસની જો આપણે વાત કરીએ તો એક કમ્પ્યુટર ડિપાર્ટમેન્ટ છે, સેકન્ડ ઇઝ ધ આઈસી ડિપાર્ટમેન્ટ, દેન એપીટી મેઇન એડમિન બિલ્ડિંગ, દેન બાયોમેડિકલ ડિપાર્ટમેન્ટ, બાયોમેડિકલ બિલ્ડિંગ, રાઈટ। ફોર એક્ઝામ્પલ આપણે એવું એઝ્યુમ કરીએ કે આ ચાર બિલ્ડિંગ જે છે એ ચારે ચાર બિલ્ડિંગની અંદર નેટવર્કિંગ કરેલું છે, રાઈટ। તો દરેકે દરેક ડિપાર્ટમેન્ટની અંદર જે કાંઈ પણ નેટવર્કિંગ કરેલું હશે ને તો એ લેબની અંદર નેટવર્કિંગ માટે યુટીપી કેબલ યુઝ થયેલું હશે, રાઈટ। પછી દાખલા તરીકે આપણે એવું કરવું છે કે ભાઈ આ ચારે ચાર બિલ્ડિંગને પણ આપણે કનેક્ટ કરવા છે, ચારે ચાર બિલ્ડિંગને પણ આપણે નેટવર્કમાં લાવવા છે, રાઈટ। જેથી કરીને શું થઈ શકે કે કમ્પ્યુટર ડિપાર્ટમેન્ટના કોઈ લેબની કોઈ સિસ્ટમ ઉપર બેઠા બેઠા તમે ડેટા જે છે એ બાયોમેડિકલની લેબની અંદર જે સિસ્ટમ પડી છે એમાં તમે ટ્રાન્સફર કરી શકો। સપોઝ આપણે આવું જોઈએ છે તો એના માટે મારે શું કરવું પડે કે દરેકે દરેક બિલ્ડિંગની અંદર તો નેટવર્કિંગ કરેલું છે, લોકલ એરિયા નેટવર્કિંગ કરેલું છે કે જેની અંદર યુટીપી કેબલ યુઝ થયેલો છે, પણ મારે દાખલા તરીકે આ ચારે ચાર બિલ્ડિંગને મારે કનેક્ટ કરવા હોય તો આઈ કેન યુઝ ધ ફાઈબર ઓપ્ટિક કેબલ। તો ફાઈબર ઓપ્ટિક કેબલનો યુઝ કરી અને ફોર એક્ઝામ્પલ રિંગ ટોપોલોજીનો યુઝ કરી અને હું શું કરીશ, ફાઈબર ઓપ્ટિક કેબલ સ્ટાર્ટ કરીશ કમ્પ્યુટર ડિપાર્ટમેન્ટમાંથી આઈસીમાં, આઈસીમાંથી એપીટીએ મેઇન બિલ્ડિંગ, એપીટીએ મેઇન બિલ્ડિંગમાંથી બાયોમેડિકલ અને બાયોમેડિકલમાંથી અગેન કમ્પ્યુટર બિલ્ડિંગ। તો આવી એક આખી રિંગ બનશે અને એની અંદર જે કેબલ યુઝ થશે દેટ કેબલ વિલ બી ફાઈબર ઓપ્ટિક કેબલ, રાઈટ। તો આવી રીતે ફાઈબર ઓપ્ટિક કેબલનો જે છે એ ડેટા ટ્રાન્સમિશન માટે પણ યુઝ થાય છે।
ओके आगे बढ़िए। हवे फ्रेंड्स आप समझवानुं छे ट्रांसमिशन मीडिया जे छे ए बेसिकली बे टाइपना छे, गाइडेड ट्रांसमिशन मीडिया एंड अनगाइडेड ट्रांसमिशन मीडिया। तो एमां गाइडेड ट्रांसमिशन मीडिया में आपणे ट्विस्टेड पेर, कोएक्सियल एंड फाइबर ऑप्टिक। ट्विस्टेड पेर नी अंदर अगेन आपणे बे केटेगरी जोई, यूटीपी अने एसटीपी। कोएक्सियल नी अंदर आपणे बे केटेगरी जोई, थिन कोएक्सियल एंड थिक कोएक्सियल, राइट। एंड एट लास्ट वी हेव डिस्कस द फाइबर ऑप्टिक केबल, राइट। હવે પછી આપણે જે કંઈ પણ સમજવાનું થાય છે એ અનગાઇડેડ ટ્રાન્સમિશન મીડિયા વિશે સમજવાનું થાય છે, રાઈટ। તો હવે પછીનું જે આપણો લર્નિંગ આઉટકમ જે છે કે હવે પછીનું જે સેશન્સ આપણે ભણશું અથવા ભણવાના છીએ એની અંદર આપણે એઝ અ સ્ટુડન્ટ આપણી કોમ્પિટન્સી શું હશે, શું આપણે અચીવ કરી શકશું। આફ્ટર ધ કમ્પ્લીશન ઓફ ધીસ સેશન સ્ટુડન્ટ્સ વિલ બી એબલ ટુ સિલેક્ટ અપ્રોપ્રિએટ અનગાઇડેડ ટ્રાન્સમિશન મીડિયા ફોર ગિવન નેટવર્ક। પર્ટિક્યુલર નેટવર્ક માટે અનગાઇડેડ ટ્રાન્સમિશન મીડિયા કયું એપ્રોપ્રિએટ છે, કયું ફિઝિબલ છે, રાઈટ, એ આપણે સિલેક્ટ કરી શકશું એઝ અ સ્ટુડન્ટ, બટ આફ્ટર અન્ડરસ્ટેન્ડિંગ ધ કન્સેપ્ટ ઓફ અનગાઇડેડ ટ્રાન્સમિશન મીડિયા, રાઈટ। ફ્રેન્ડ્સ આપણે અનગાઇડેડ ટ્રાન્સમિશન મીડિયા જે છે એ સ્ટાર્ટ કરતા પહેલાં ફાઈબર ઓપ્ટિક કેબલ વિશે જે કંઈ પણ આપણે ડિસ્કશન કર્યું એને રિલેટેડ અમુક વિડીયોઝ છે કે જે યુટ્યુબ ઉપર અવેલેબલ છે, યુ કેન સર્ચ ફોર દેટ, બટ લેટ મી ટ્રાય। આપણે જે ડાઉનલોડ તો નથી કર્યા બટ ઓનલાઈન જે આપણે જોઈ શકીએ છીએ, રાઈટ, એની અંદર ફાઈબર ઓપ્ટિક કેબલનું કન્સ્ટ્રક્શન, ફાઈબર ઓપ્ટિક કેબલ કયા ફેનોમેનથી વર્ક કરે છે, લાઇટ કઈ રીતે ટ્રાવેલ થાય છે એન્ડ ઓલ ધીસ થિંગ્સ, જે વસ્તુ આપણે અત્યાર સુધી થિયરીમાં ડિસ્કસ કરી એ જ વસ્તુ આપણે વિડીયોમાં જોવાની ટ્રાય કરીએ છીએ। સો લેટ અસ ટ્રાય। સી અહીંયા એક વિડીયો જે છે એ વિડીયોની અંદર ફાઈબર ઓપ્ટિક કેબલનો જ વિડીયો છે, નિયર અબાઉટ 3.38 એટલો મિનિટ્સનો છે કે જેની અંદર આપણે થોડું બ્રીફિંગ આવી જશે ફાઈબર ઓપ્ટિક કેબલ માટેનું। સો લેટ અસ સ્ટાર્ટ। इंट्रो में स्वागत है। क्या आप जानते हैं इंटरनेट पे कैसे डाटा एक जगह से दूसरी जगह हाई स्पीड पे भेजा जाते हैं, इसमें हम फाइबर ऑप्टिक्स का यूज करते हैं। क्या आप जानते हैं ऑप्टिकल फाइबर क्या होता है, एक कैसे काम करता है, इसके यूजेस क्या है, आज की वीडियो में मैं आपको इसी बारे में बताने वाला हूँ। तो चलिए देखते हैं और जानते हैं। पहली बात, फाइबर ऑप्टिक है क्या? ऑप्टिकल फाइबर एक थिन वायर है जो ग्लास या फिर प्लास्टिक से बनाई जाती है। इसकी साइज हमारे बाल जितने होती है। इससे आप इमेजिन नहीं कर सकते इतना सारा डाटा एक ही समय पे एक जगह से दूसरी जगह भेज सकते हैं। तो हम कैसे ऑप्टिकल फाइबर के मदद से एक जगह से दूसरी जगह इतना सारा डाटा भेज पाते हैं? अगर मैं आपको क्वेश्चन पूछूंगा कि दुनिया की सबसे तेज चीज कौन सी है, तो आप बताएंगे कि लाइट दुनिया की सबसे तेज चीज है। हम ऑप्टिकल फाइबर में इसी चीज का यूज करते हैं। ऑप्टिकल फाइबर में लाइट से डाटा एक जगह से दूसरी जगह हाई स्पीड पे भेजा जाता है। जब लाइट ग्लास पे इंसिडेंट होती है तब एक तो दो ऑप्शन होते हैं, एक लाइट ग्लास से पास हो जाएगी या फिर उसे रिफ्लेक्ट हो जाती है। पर जब हम लाइट को एक पर्टिकुलर एंगल पे ग्लास पे इंसिडेंट करते हैं तब पूरी लाइट ग्लास से रिफ्लेक्ट हो जाती है। इसको हम टोटल इंटरनल रिफ्लेक्शन कहते हैं। हम ऑप्टिकल फाइबर में एक टोटल इंटरनल रिफ्लेक्शन का फेनोमेना यूज करते हैं। हम ऑप्टिकल फाइबर में लाइट को एक पर्टिकुलर एंगल पे इंसिडेंट करते हैं जिससे वो टोटल इंटरनल रिफ्लेक्शन फेनोमेना ऑकर करती है और वो ऑप्टिकल फाइबर से ट्रैवल करती है। ऑप्टिकल फाइबर दो चीज़ों से बनती है, एक होता है इनसाइड कोर और उसके सराउंडिंग क्लैडिंग। कोर का रिफ्रैक्टिव इंडेक्स क्लैडिंग से ज़्यादा होता है। ऑप्टिकल फाइबर में लाइट कोर से ही पास होती है। फाइबर ऑप्टिक्स के जनरली दो टाइप होते हैं, एक होता है सिंगल मोड और दूसरा होता है मल्टी मोड। सिंगल मोड में हम एक समय पे सिर्फ एक ही सिग्नल एक जगह से दूसरी जगह भेज सकते हैं, लेकिन इससे हम लार्ज डिस्टेंस तक सिग्नल भेज पाते हैं। और मल्टी मोड में हम एक ही समय पे एक से ज़्यादा सिग्नल भेज पाते हैं, लेकिन इससे हम सिग्नल सिर्फ कुछ ही डिस्टेंस तक भेज पाते हैं। ऑप्टिकल फाइबर का इंटरनेट नेटवर्क और सर्जिकल ऑपरेशन में बहुत बड़ा यूज किया जाता है।
ऑप्टिकल फाइबर ट्रेडिशनल कॉपर वायर से कई गुना ज्यादा तेजी से डाटा एक जगह से दूसरी जगह भेजते हैं। और इसका एक और एडवांटेज थे कि कॉपर वायर में हम इलेक्ट्रोमैग्नेटिक वेव्स की वजह से इंटरफेरेंस होता था, लेकिन ऑप्टिकल फाइबर पर किसी भी इलेक्ट्रोमैग्नेटिक वेव्स का असर नहीं होता है। और ऑप्टिकल फाइबर हैक प्रूफ है क्योंकि ये वायरलेस नहीं है, इसलिए इसे मिलिट्री पर्पज के लिए भी यूज किया जाता है। ऑप्टिकल फाइबर का एडवांटेजेस ये है कि ये बहुत थीन होती है और इससे काफ़ी तेज स्पीड पे डाटा एक जगह से दूसरी जगह भेजा जा सकता है, लेकिन इसके डिसएडवांटेजेस भी है कि ये बहुत कॉस्टली होता है और ये बहुत डेलिकेट होने की वजह से इसके ब्रेक होने के चांसेस भी ज़्यादा होते हैं। अगर आपको इसके डिटेलिंग आपेलू छे, आ डिटेलिंग एज छे जे आपणे डिस्कस કરેલું છે ઓલરેડી ફાઇબર ઓપ્ટિક કેબલ માટે એજ છે। જ્યાં જ્યાં મને જરૂર લાગશે ત્યાં ત્યાં હું થોડું એને સ્કીપ કરી અને મારી રીતે પણ એને એક્સપ્લેન કરતો જઈશ, રાઈટ? એને લાઇટ ટ્રાવેલ કર तो भाई लाइट कैसे ट्रैवल करती है, अगर सवाल अगर ये किया जाए तो ऑप्टिकल किसी इंडस्ट्री वगैरह में काम कर रहे हैं और फाइबर ऑप्टिक्स से मुतालिक हैं तो ये आपके लिए काफ़ी हेल्पफुल रहेगा। और कोई आपसे पूछे तो आप एटलीस्ट इतना उसको बता सकते हैं कि फाइबर ऑप्टिक जो काम करता है वो काम किस तरह करता है, क्योंकि मोस्टली अगर लोगों से पूछा जाए कि फाइबर ऑप्टिक काम कैसे करता है, बोलते हैं यार कि फाइबर ऑप्टिक ने लाइट ट्रैवल करती है। तो भाई लाइट कैसे ट्रैवल करती है, अगर सवाल अगर ये किया जाए तो मोस्टली पीपल नहीं बता पाते कि यार उसमें से लाइट असल में ट्रैवल कैसे करती है। तो आज की वीडियो के जरिए मैं आपको ये समझाने की कोशिश करूँगा कि फाइबर ऑप्टिक अंदर लाइट कैसे ट्रैवल करती है। और ये वीडियो तकरीबन आई थिंक 25 से 30 मिनट के दरमियान में होगी, और से टाइम निकाल के बैठ के चलें जनाब हम बात करते हैं। सबसे पहले फाइबर ऑप्टिक असल में है क्या, मीडिया किसे कहते हैं? फ्रेंड्स अहीं जे छे एने टेक्सोनॉमी समझावेली छे ट्रांसमिशन मीडिया नी, गाइडेड ट्रांसमिशन मीडिया एंड अनगाइडेड ट्रांसमिशन मीडिया, देट इज ऑलरेडी कवर्ड इन अवर लेक्चर, राइट? तो आपणे आ पोर्शन जे छे एने आपणे स्कीप करीए छीए, पछी आपणे आगळ कंटिन्यू। पीटीसेल पे कॉल करतो एक दो अनगाइडेड मीडिया क्या होता है? अनगाइडेड मीडिया वो तो जिसको आप देख नहीं सकते। अनगाइडेड मीडिया जे छे के जेनी अंदर मीडियम तरीके एर नो यूज थतो होय छे, राइट? अने एर मां सिग्नल्स जे छे ट्रावेल થતા હોય છે અને થ્રુ એર જ રિસીવર શું કરે છે એ સિગ્નલને રિસીવ કરે છે। લાઈક આપણા એક્ઝામ્પલ લઈએ તો જે FM રેડિયો જે છે આપણી કારમાં એમાં આવે છે, આપણા મોબાઈલ ફોનની અંદર જે આવે છે, આપણા મોબાઈલ ફોનમાં જે વાઈફાઈ થ્રુ આપણે જે કંઈ પણ ડેટા એક્સેસ કરીએ છીએ, રાઈટ? સો ધીસ ઓલ આર કોલ્ડ ધ અનગાઈડેડ ટ્રાન્સમિશન મીડિયા, બટ ધેટ વિલ કવર્ડ ઇન ધ નેક્સ્ટ લેક્ચર્સ, કન્સિક્યુટિવ લેક્ચર્સ, સો વિલ અન્ડરસ્ટેન્ડ ઓલ ધીસ થિંગ્સ ઇન વેરી મચ ડિટેલ, ઓકે? સો ફોર ધીસ ટાઈમ let us skip all these things and let us focus on the fiber optic cable। kis tarah aapko mobile phone ki communication ho gayi aaj hum log baat karenge। ab yahan se thoda peeka sa topic start ho gaya hai aur aap zara jam ke baithiye kyunki aapko ho sakta hai thodi der mein neend aani shuru ho jaye, lekin hum apni zara neend pe kabu paiyega। reflection kya hoti hai? रिफ्लेक्शन तो यार ये होती है कि भाई लाइट आई सूरज से किसी शाइनी सरफेस से टकराई और रिफ्लेक्ट बैक हो गई। इसकी एग्जांपल क्या होती है कि यार आप खड़े हुए आईने के सामने, तो ये लाइट आई आपकी बॉडी से टकराई, टकराने के बाद आपकी बॉडी से रिफ्लेक्ट हुई जाके शीशे टकराई और आपको आपकी शक्ल नज़र आ गई, सही है ना? ये तो रिफ्लेक्शन होती है कि लाइट का किसी सतह से टकरा के वापस मुड़ के आ जाना, ये रिफ्लेक्शन कहलाती है। ये तो सिंपल सा एक कॉन्सेप्ट था लेकिन ये बताना जरूरी था, तो ये इसको तो अब हम आगे बढ़ते हैं। यहाँ से अब जरा गौर से सुनिएगा। अब फ्रेंड्स अहीं जे कई पण आपने कॉन्सेप्ट समझावेलो छे रिफ्रेक्शन नो, वक्रीभवन रिफ्रेक्शन नो कॉन्सेप्ट आपने समझावेलो छे कि जे ऑलरेडी आपणे यस्टरडे ना लेक्चर में डिस्कस करेलो हतुं कि अहीं वॉटर છે અને ઉપરનો પોર્શન છે એ એર છે, તો વોટર જે છે એની અંદર રિફ્રેક્સિવ ઇન્ડેક્સ અને એરનો રિફ્રેક્સિવ ઇન્ડેક્સ જે છે એ બંનેનો અલગ અલગ હશે। એટલે જ્યારે પણ લાઇટ કોઈ ટોર્ચમાંથી એમિટ કરવામાં આવશે, રાઈટ, તો એ પર્ટિક્યુલર લાઇટ જે છે એ જનરલી એક જ ડેન્સિટીનું જો મટીરિયલ હશે, સબસ્ટન્સ હશે, દાખલા તરીકે વોટરની અંદર જ જો એ લાઇટ ટ્રાવેલ થશે તો સીધી સીધી થશે, ડાયરેક્ટ એરમાંથી ટ્રાવેલ થશે તો એરમાં સીધી સીધી જશે। બટ ડિફરન્સ ઇઝ વોટ કે જ્યારે પણ પર્ટિક્યુલર સબસ્ટન્સ ચેન્જ થાય છે, દાખલા તરીકે વોટરમાંથી એરમાં જઈએ છીએ અથવા તો એરમાંથી વોટરમાં જ્યારે મૂવ થઈએ છીએ, તો એ વખતે ડેન્સિટી ચેન્જ થઈ જાય છે, અને ડેન્સિટી ચેન્જ થવાના કારણે
લાઇટની જે બીમ છે એ લાઇટનું બીમ જે સ્ટ્રેટ ફોરવર્ડ જવાને બદલે થોડું રિફ્રેક્ટ થશે, રાઈટ? એને રિલેટેડ કન્સેપ્ટ અહીંયા સમજાવેલો છે. अब रिफ्लेक्शन क्या होती है? रिफ्लेक्शन जो होती है रिफ्लेक्शन से एक स्टेप थोड़ा सा आगे होती है. वो क्या होती है? रिफ्लेक्शन रिफ्रेक्शन को रिफ्रैक्शन, सही है. अब रिफ्रैक्शन को समझने के लिए आपको एक कॉन्सेप्ट होता है रिफ्रैक्टिव इंडेक्स या इंडेक्स ऑफ रिफ्रैक्शन. वो क्या होता है? ये एक डायमेंशनलेस यूनिट होता है. वो क्या करता है? वो बताता है कि भाई लाइट जो है मीडियम से किस तरह गुजरेगी, यानी कि मीडियम की प्रॉपर्टीज बताता है वो. रिफ्रैक्टिव इंडेक्स जो है लाइट के लिहाज से मीडियम की प्रॉपर्टी बताता है कि यार लाइट जब इस मीडियम में से गुजरेगी कैसे गुजरेगी, दूसरे मीडियम से गुजरेगी किस तरह गुजरेगी, क्योंकि मीडियम की भी कई टाइप होती हैं. एयर जो है इसमें से भी आपका सिग्नल गुजर जाता है, ये क्या हो गया, ये भी एक मीडियम हो गया. वाटर जो है ये भी एक मीडियम है. गिलास जो वो भी एक मीडियम है, क्योंकि आपने देखा होगा गिलास जो होता है ट्रांसपेरेंट गिलास, उसमें से भी लाइट गुजर जाती है तो भाई तो वो भी एक मीडियम हो गया. पानी उसमें से लाइट गुजर जाती है वो भी एक मीडियम हो गया. एयर है, एयर में से लाइट गुजर जाती है वो भी एक मीडियम हो गया. शहद है, शहद में से भी लाइट गुजर जाती है, बहुत कम गुजरेगी लेकिन गुजर जाती है उसमें से भी लाइट, सही ना, कुछ मतलब एक हद तक गुजर जाती है उसमें से लाइट, तो वो भी एक मीडियम हो गया. तो यार इन सब के ये सारे जो मीडियम है तो सारे एक जैसे हैं क्या? नहीं. क्यों नहीं है एक जैसे? मीडियम की प्रॉपर्टीज होती हैं. જો અહીંયા તમે જોઈ શકો છો કે એને ઘણા બધા મટીરિયલ આપેલા છે, અલગ અલગ મટીરિયલનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ આપણને આપેલો છે. ડોન્ટ વરી, આપણે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ જે છે એની ડિટેલમાં વેલ્યુમાં આપણે જવાનું થતું નથી થતું, પણ આપણે જસ્ટ એટલો ખ્યાલ આપણે રાખવાનો છે કે કમ્યુનિકેશન માટે આપણે એર અને વોટર જે બે સબસ્ટન્સ યુઝ થાય છે, રાઈટ, વોટર જે છે એનું રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ વધારે છે જ્યારે એરનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓછો છે. જસ્ટ આપણે આટલું જ યાદ રાખશું, રાઈટ? જીસમ કહેતા રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ, ઉસ મીડિયમ કા રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ, અગર તો મીડિયમ કા सबसे कम है, सही है. मुख्तलिफ मीडिया के अंदर ये सारे मीडिया, एयर का अब आपके सामने इस वक्त दो दो मीडियम है, सही ना, बाकी को भूल जाओ. अभी हम सिर्फ दो से हम सारे आगे सारा कॉन्सेप्ट आपको समझाने की कोशिश करेंगे. एक बर्तन रखा हुआ है, सही है, फेंकेंगे उसका मुंह थोड़ा ऊपर कर दिया, कम रिफ्रेक्टिव करो ऊपर, यहाँ पर टॉर्च रखो, थोड़ा बताता हूँ. देखो इसको किस तरह जाना चाहिए था, ये आ रही है, इसको ये यूं जाना चाहिए था, सही है. અહીંયા જે આપણે એક્સપ્લેન કરવાનો ટ્રાય કરે છે, શું ટ્રાય કરે છે કે આ જે નીચેનું જે વોટર લખેલું છે ને, એ વોટરવાળા પોર્શનમાંથી એક ટોર્ચમાંથી એ લાઇટને એમિટ કરે છે, અને વોટરના પોર્શનમાં તો લાઇટ સીધી સીધી સ્ટ્રેટ ફોરવર્ડ જાય જ છે, બરાબર. એ શું કહે છે કે જો આગળ જઈને પણ લાઇટ જે છે એ રિફ્રેક્ટ થયા વગર એ સીધી સીધી સ્ટ્રેટ ફોરવર્ડ જવી જોઈએ, બટ સિચ્યુએશન કેવી થશે કે વોટરમાંથી એરના સબસ્ટન્સમાં આપણે જઈએ છીએ અથવા તો લાઇટનું બીમ જઈએ છે, જેના કારણે શું થાય છે કે સબસ્ટન્સ ચેન્જ થવાના કારણે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ પણ ચેન્જ થાય છે. રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ચેન્જ થવાના કારણે લાઇટનું બીમ જે છે એ સ્ટ્રેટ ફોરવર્ડ નહીં જતા થોડું રિફ્રેક્ટ થઈને આગળ જશે, એ વસ્તુ એને એક્સપ્લેન કરેલી છે. લેટ અસ સી. લેકિન યે ઇસ સાઇડ પે લાઇટ મુડ ચુકી હૈ. और अगर आप इसका उल्टा ले लो, आपने क्या करो, ऊपर यहाँ पे टॉर्च रखो, ये आपका टॉर्च है, सही है, इसमें से लाइट आप मारो, सीधी लाइट मारो, तो इसको सीधा जाना चाहिए, सीधा नहीं जाएगी बल्कि वो थोड़ा सा यूं मुड़ जाएगी. लाइट की प्रॉपर्टी है, इस प्रॉपर्टी के अंदर एक बात नोट करने वाली है. वो क्या बात नोट करने वाली है? जब भी आप उसको लाइट मारोगे, देखो क्या बात नोट करने वाली है मैं आपको बताता हूँ. देखो आपने यहाँ पे टॉर्च नोट रखी यहाँ पे, सही है, इससे आपने लाइट मारी, सही, एक सरफेस है ना, ये इस सरफेस पे पहले लाइट आएगी, ये वो सरफेस है, यहाँ से एक मीडियम यहाँ पे मौजूद है, एक मीडियम ये ऊपर मौजूद है, एक मीडियम ये नीचे मौजूद है, तो लाइट को उसूलन इसको यूँ निकलना चाहिए था. अच्छा ये सरफेस है ना, इस पर अगर आप एक परपेंडिकुलर खींचो, सीधी लाइन खींचो, यानी जिसकी यहाँ से ये 90 डिग्री का एंगल हो, कितना हो ये एंगल, 90 डिग्री का एंगल हो ये, क्लियर. तो लाइट ये बजाय सीधे जाने के इस ये परपेंडिकुलर लाइन ये यूँ होनी चाहिए थी, देखो सही है, तो लाइट को सीधा जाना चाहिए था, लेकिन सीधी नहीं आएगी बल्कि ये परपेंडिकुलर की जानी मुड़ जाएगी इस साइड पर, यानी कि थोड़ा सा इधर खिसक गई लाइट, यानी परपेंडिकुलर के करीब आ गई है. उसको इस पॉइंट पे होना चाहिए था लेकिन वो इस पॉइंट पे आ गई.
હવે છે ને આના ઉપરથી આપણે એ સમજાવવાની ટ્રાય કરે છે કે આપણે જે કોર પાર્ટ છે ફાઈબર ઓપ્ટિક કેબલનો, આપણે લાઇટને જ્યારે એલઈડીથી અથવા તો લેઝર ડાયોડથી લાઇટને જ્યારે કોઈ પણ એક છેડાથી આપણે જ્યારે લાઇટને એમિટ કરીશું તો એ લાઇટ જે છે એ જનરલી કોર પાર્ટની અંદર જ રહેવી જોઈએ, કોર પાર્ટમાંથી ક્લેડિંગ પાર્ટમાં પણ બને ત્યાં સુધી જવી જોઈએ નહીં. તો એના માટે મારે શું કરવું પડશે કે ભાઈ એલઈડી અથવા તો લેઝર ડાયોડ છે અથવા તો કોઈ ટોર્ચ છે કે જેમાંથી આપણે લાઇટને એમિટ કરીએ છીએ, તો લાઇટ એમિટ કરવા માટેનો એંગલ જે છે એ એંગલ કેટલો રાખવો કે જેથી કરી લાઇટ જે છે એ કોર પાર્ટમાં ટ્રાવેલ કરશે, એ વસ્તુ એ સમજાવવાની ટ્રાય કરે છે. યાની જબ લો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ હોય કે સી દોબારા રહે સીધા જાકે ટચ કરું તો કભી ભી આપ ઉસકો ટચ નહીં કર સકતે, ક્યું કે જહાં ભી આપ ઉસકો ટચ કરોગે ના દેખોગે પથ્થર જિસ જગહ પે નજર આ રહા હૈ ના વહાં પે નહીં હૈ, થોડા સા હટકે હોગા. યે ભી લાઇટ કી પ્રોપર્ટી, ક્યુંકી દેખો યે બીચ મેં સમજો કે એક પથ્થર પડા હુઆ પાની કે અંદર, પાની કા રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ક્યા હોતા હૈ? હાઈ હોતા હૈ. આપ એર મેં ખડે હો ઉસકા ક્યા હોતા હૈ? લો હોતા હૈ. સહી હૈ. યહાં પે સૂરજ હૈ. બીજા એને રિયલ વર્લ્ડ એક્ઝામ્પલ લઈ અને સમજાવવાની ટ્રાય કરી છે. અહીંયા એવું કહે છે કે તમે ઉપરથી જ્યારે જુઓ છો તો આ આટલો પોર્શન છે એ એરનો છે, તો એરનું પણ રિફ્લેક્ટિવ ઇન્ડેક્સ અલગ હશે અને વોટર છે એનો પણ અલગ છે. જ્યારે પણ તમે કોઈ ઓબ્જેક્ટ જોવાની ટ્રાય કરો છો ને તો એ ઓબ્જેક્ટ આપણને દેખાય છે અહીંયા વર્ચ્યુઅલ ઇમેજ તરીકે અહીંયા, પણ હકીકતમાં એનું એક્ઝેક્ટ લોકેશન અલગ હશે. પણ દેટ ઇઝ બિકોઝ ઓફ રિફ્લેક્ટિવ ઇન્ડેક્સ. રિફ્લેક્ટિવ ઇન્ડેક્સના કારણે એ પર્ટિક્યુલર ઓબ્જેક્ટ છે આપણને થોડું ડિસ્પ્લેસ દેખાય છે, રાઈટ? એવી જ રીતે આપણને બાજુમાં રિફ્રેક્શન અને રિફ્લેક્શનનો કન્સેપ્ટ આપણને અહીંયા બાજુમાં સમજાવેલો છે, રાઈટ? કે એક વુડન પોલ છે, એ વુડન પોલને પાણીમાં સીધો મૂકેલો છે કે જે ગઈકાલ આપણે એક્ઝામ્પલમાં વોટર ગ્લાસની અંદર આપણે સ્ટ્રો મૂકેલી હતી એ ટાઈપનું એક્ઝામ્પલ છે, રાઈટ? તો આપણે આના ઉપર જતા નથી, થોડું આપણે આને સ્કીપ કરીએ છીએ. સુરેશ સર, લાઇટ ડિસ્ટન્સનો પ્રિન્સિપલ એ ઇસ ચીઝ ખડી ખડી હોતી આપકો યે. अच्छा जनाब, हमने रिफ्लेक्शन भी पढ़ लिया और रिफ्रेक्शन भी देख लिया. अब रिफ्रेक्शन देखने के बाद अब मैं आपको बताऊंगा टोटल इंटरनल रिफ्लेक्शन क्या होता है, जो कि ऑप्टिकल फाइबर का रोल है. अगर कोई आपसे पूछे कि फाइबर ऑप्टिक केबल जो है टोटल इंटरनल रिफ्लेक्शन ना फेनोमेनन ऊपर काम करे छे, डोंट वरी, टोटल इंटरनल रिफ्लेक्शन नाम का वर्ड तुम्हारे क्या सिलेबस में नहीं, तुम्हारे क्या एग्जाम में पड़े वो नहीं पूछाय, पण लाइट केवी रीते वर्क करे छे, लाइट जो है पर्टिक्युलर कोर पार्ट की अंदर केवी रीते रहे, सो द आंसर इज टोटल इंटरनल रिफ्लेक्शन. एना कारण जे अहीं तमे लास्ट जोई शको छो के 45 डिग्री एंगल थी तमे लाइट ने जरा टॉर्च माथी एमिट करशो तो ए लाइट जे छे ई जे अपना ब्लू पोर्शन देखाय छे, दैट ब्लू पोर्शन इज नथिंग बट द कोर पार्ट ऑफ द फाइबर ऑप्टिक केबल. तो लाइट जे छे ई कोर पार्ट माथी ने ज ट्रावेल करशे, कोर नी उपर क्लेडिंग मां जशे नहीं, राइट? थोड़ी वार पहला मैं तमने जे कीधुं ए ज वस्तु अत्यारे अहींया एक्सप्लेन कर के यार, फाइबर ऑप्टिक काम कैसे करता है, लाइट कैसे ट्रैवल करती है? तो भाई उसका पहला और सिंपल सादा सा जवाब ये है कि यार लाइट ट्रैवल करती है फाइबर ऑप्टिक के अंदर टोटल इंटरनल रिफ्लेक्शन की वजह से, जो आप पेंडिकुलर से उसको एक खास यहाँ टेक्नोमे आगे निकल जाएगी. तो इस तरह ये आगे 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 बढ़ते 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 ये आगे ट्रैवल करती रहेगी और ये कहलाती टोटल इंटरनल रिफ्लेक्शन. ये अब फाइबर ऑप्टिक के अंदर ये इम्प्लीमेंट किस तरह होता है वो तो मैंने आपको पानी और हवा की मदद से आपको लाइट का रिफ्लेक्शन भी बता दी, रिफ्रेक्शन भी बता दिया, टोटल इंटरनल रिफ्लेक्शन बता दिया. अब ये फाइबर ऑप्टिक के अंदर कैसा इंप्लीमेंट होता है? फाइबर ऑप्टिक बेसिकली दो चीज़ों से मिलकर बनता है, कोर होती है और क्लैड होता है. ऊपर जितनी भी चीज़ें होती है ना, कभी लोहे की शीट देखोगे, कभी प्लास्टिक की शीट, कभी रबर, कुछ भी होगा, सब इसकी मजबूती के लिए होते हैं, लेकिन सिर्फ दो चीज़ें काम की होती हैं. सेंटर के अंदर कोर होती है जो पूरी ग्लास की बनी होती है. फाइबर ऑप्टिक होलो नहीं होता, बीच में सुराख नहीं होता. प्लास्टिक या ग्लास की एक रॉड होती है, सही है? उसके ऊपर एक और प्लास्टिक की रॉड होती है, ये दो. अंदर वाली रॉड को हम कहते हैं कोर, ऊपर वाली जो होती है जिसके ऊपर लिपटी होती है वो क्या कहलाती है? क्लैड कहलाती है. ये भी प्लास्टिक या ग्लास की होती है, ये भी प्लास्टिक या ग्लास की होती है. इसकी प्रॉपर्टी क्या होती है? एक खास एंगल के अंदर जब पड़ेगी तो उसमें क्या होगा, फिर लाइट अपने मीडियम के अंदर वापस आ जाएगी. इसे हम कहते हैं टोटल इंटरनल, तमाम के तमाम लाइट अब अंदर उसी मीडिया के अंदर ट्रैवल करेगी, यानी एक मीडिया से दूसरे मीडिया के अंदर एंटर नहीं होगी. ये सारा कमाल किसका है? दो बातों का. नंबर वन, एक लाइट की प्रॉपर्टी का, कि या जब वो हाई मीडिया हाई रिफ्लेक्टिव इंडेक्स वाले से लो इंडेक्स वाले में जाती है तो अपने डायरेक्शन चेंज करती है. और दूसरा कमाल क्या, रिफ्लेक्शन की उस प्रॉपर्टी का क्या, रिफ्लेक्शन को आप इस खास एंगल तक लेके जाओगे, लाइट की वो प्रॉपर्टी इस्तेमाल करते हुए खास एंगल तक जाते जाओगे कि तो वहाँ से टकरा के टोटल इंटरनल रिफ्लेक्शन हो जाएगा. वो देखो, ये इन साहब ने लाइट मारी,
इनके लाइट पे टकरा के ये आई और यू निकल गई। सही है, एक साहब और थे, उन्होंने जो इस फाइबर के अंदर लाइट मारी तो क्या वो भी टकरा के वापस आएगी? नहीं, वो टकरा, क्यों? तो उनका एंगल सही नहीं है। तो फाइबर ऑप्टिक के अंदर कम्युनिकेशन करवाने के लिए ये देखो, ये एक्सेप्टेंस कौन कहलाती है? ये देखो, ये शेडेड एरिया था, इसको मैंने हाईलाइट करूँ मैं, ये कहलाती है एक्सेप्टेंस कौन, ये इसका सेंटर ही है। सही है, या तो आप ये एंगल देख लो, इस एंगल इसकी तरह नहीं है, लाइट मारोगे तो ठीक है ना, लाइट ट्रेवल करवाने के लिए कोड देखिए, ताकि टोटल इंटेंट। दो टाइप का फाइबर ऑप्टिक होते हैं, एक होता है सिंगल मोड, एक होता है मल्टी मोड। सिंगल मोड क्या होता है? सिंगल मोड के अंदर देखो, ये कोर बीच में सेंटर में छोटी सी कोर बनी हुई है, ये जी सही है ना, ये कोर है ये आपकी, इसका साइज देखो और इसकी कोर देखो, ये कोर है, इसका साइज देखो। सही है, सिंगल मोड फाइबर के अंदर कोर का साइज बहुत ही कम होता है, मल्टी मोड फाइबर के अंदर कोर का डायमीटर बड़ा होता है, और सिंगल कोर के अंदर, ओ सिंगल मोड के अंदर कम होता है। पहला फर्क तो सिंगल मोड मल्टी मोड में ये होता है। अब ये क्यों होता है? ये इस वजह से होता है कि मल्टी मोड फाइबर के अंदर इसका डायमीटर बड़ा रखे, इसका एक्सेप्टेंस कौन भी बड़ी होती है, सही ना, और इसमें मल्टीपल वेवलेंथ लाइट की मल्टीपल सिग्नल जो है ना एट अ टाइम आप एक साथ इसके अंदर डालते हो, तो इसमें एक वक्त में एक लाइट ट्रैवल नहीं करती, इसमें मल्टीपल बीम्स लाइट की ट्रैवल करती है। सिंगल मोड के अंदर लाइट की एक ही बीम एक वक्त में ट्रैवल करती है, आईबा जहन में। तो ये होता है सिंगल मोड ऑफ मल्टी मोड में फर्क, सिंगल मोड मोड के अंदर आपकी मल्टीपल लाइट की बीम ट्रैवल कर रही है होती है। सही, ये कोर होता है, दूसरे लिहाज से समझो मैं क्या करूँ, कोर के साथ इसका रिफ्रेक्टिव इंडेक्स थोड़ा मूव करते हो आप, या देखो सेंट उसको अब यहाँ से यूँ जाने चाहिए, लेकिन अगले में लो में और मुड़ गई, उसको ये यूँ सॉरी ये यूँ जाना चाहिए था, लेकिन ये थोड़ा सा और मुड़ गई, तो यानी अब लाइट जो ना आई से यूँ मुड़ रही, यूँ ट्रैवल आई से ग्रेजुअली से एडवांस फॉर्म है, टकराई इधर टकराई निकल गई थी, दूसरी वाली गई मल्टी मोड है ना, मल्टीपल वेव लेन जा रही है, दूसरी वाली भी एक्सेप्टेंस कौन सा अंदर रेजोल्यूशन हमारी टकराई इधर टकराई इधर टकराई निकल गई, ये निकल गई, लेकिन यहाँ जहाँ पर टकराई यहाँ पर लॉसेज बढ़ते हैं, यहाँ पर लॉसेज हैं, तो जो ओरिजिनल सिग्नल था ना वो आगे इतना डिस्टॉर्ट हो गया मेरा हुआ, जबकि ग्रेडिएंट इंडेक्स के अंदर क्या हुआ, लाइट की मल्टीपल वेवलेंथ आई। एक साहब ने यहाँ से हमारी, एक साहब ने ये हमारी, देखो एक वेवलेंथ यूँ जा रही है, दूसरी वेवलेंथ यहाँ से यूँ जा रही है, एक साहब ने, और हमारा काम क्या होता है, हमारा काम तो वहाँ पे आप कनेक्टिविटी कर लोगे एक कंप्यूटर को दूसरे कंप्यूटर के साथ, या एक सिस्टम के दूसरे, तो इंटरनली एक बिल्डिंग के अंदर इस्तेमाल हो जाती है। सही, लेकिन जब बिल्डिंग से बाहर निकलती है फाइबर, एक सिटी से दूसरे सिटी जाती है, तो थोड़ा उसके क्या करते हैं, उसके अंदर उसके थोड़ा स्टैंड करते हैं, उसको लपेटते हैं, प्लास्टिक में लपेटते हैं, थोड़ा मोटी हो जाती है वो, लेकिन उसकी फाइबर को अगर आपने समंदर के अंदर ट्रैवल करवाना है, तो आप उसमें देखो इतनी सारी प्रोटेक्शन करते हो, ज़्यादा फाइबर भी गुजारते हो उसमें, तो ज़्यादा प्रोटेक्शन भी करते हो, या देखो ये थोड़ी कम फाइबर गुजारी है तो कम प्रोटेक्शन अच्छी खासी, इसमें लोहे की शील्ड यहाँ चढ़ाई है, बीच में लोहे की रॉड दी गई है, इसके अंदर ऊपर प्लास्टिक की शील्ड चढ़ाई है, क्यों? क्योंकि अब उसने बड़े लंबे डिस्टेंस पर जाना है, तो भाई उसका ज़्यादा सामान भी उसको तगड़ा करके भेजो, इसलिए रस्ते में उसके ऊपर लॉसेस कम आए, फाइबर उन्होंने प्रोटेक्ट करके भेजा जाता है इंटरनल। अब फाइबर ऑप्टिक सिस्टम किस तरह का होता है? फाइबर ऑप्टिक ओके, तो आज आज ना सेशन में आपरे आपनो कंसर्न तो फाइबर ऑप्टिक केबल नो कंस्ट्रक्शन कई ते लाइट वर्क करे छे और कई फाइबर ऑप्टिक केबल ने अंदर डेटा ट्रांसमिशन થાય છે, રાઈટ? તો એ વસ્તુ આપણે ડિસ્કસ કરી લીધી। હવે પછીનો જે આપણો ટોપિક આવે છે ધેટ ઇઝ અબાઉટ ધ અનગાઇડેડ ટ્રાન્સમિશન મીડિયા, રાઈટ? તો અનગાઇડેડ ટ્રાન્સમિશન મીડિયા જે છે, અનગાઇડેડ ટ્રાન્સમિશન મીડિયા સમજવા માટે સૌથી પહેલાં તો આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ જે છે એ સમજવું પડશે। તમે લોકો જ્યારે પ્રાઇમરી અથવા તો એમાં ભણતા હતા ત્યારે તમારે એક આ ટાઈપનો કન્સેપ્ટ આવી જ ગયેલો છે, રાઈટ? તો આપણે અલગ અલગ સિગ્નલ્સ, અલગ અલગ વેવ્સ જે છે એની રેન્જ જે છે અલગ અલગ હોય છે, અલગ અલગ ફ્રિકવન્સીની હોય છે, રાઈટ? તો એનો વિશે થોડું આપણે ડિટેલિંગ લેશું, એન્ડ ધેન વી વિલ સ્ટાર્ટ વિથ ધ રેડિયો વેવ, માઇક્રોવેવ, સેટેલાઇટ, ઇન્ફ્રારેડ એન્ડ ઓલ ધીસ થિંગ્સ, રાઈટ? તો અનગાઇડેડ ટ્રાન્સમિશન મીડિયા જે છે દેટ વિલ કવર ઇન ધ નેક્સ્ટ લેક્ચર, રાઈટ? આજના દિવસ માટે આપણે આટલું રાખીએ છીએ, રાઈટ? સ્ક્રીન શેર હું બંધ કરી દઉં છું। આજનું જે સેશન આપણું ચાલ્યું એમાં કદાચ કોઈને કઈ ડાઉટ છે, કઈ ક્વેરી છે તમારે પૂછવું છે?
આમ તો આપણે થોડું રિવિઝન ટાઈપનું જોયું હતું, કારણ કે ફાઈબર ઓપ્ટિક કેબલ કઈ રીતે વર્ક કરે છે થોડું આપણે ડિટેલમાં સમજવું હતું, રાઈટ, જેથી કરીને આપણને આખો થરલી એનો આઈડિયા આવી જાય અને આપણે જ્યારે ક્વેશ્ચન આન્સર પૂછાય તો આપણે ફાઈબર ઓપ્ટિક રિલેટેડ ક્વેશ્ચન આન્સર ઇઝીલી આપણે આપી શકીએ. મિત્રો, ઘણીવાર આપણને બધાને ખ્યાલ છે કે જે વસ્તુ ટેક્સ્ટના ફોર્મમાં લખેલી છે એ જ વસ્તુ કદાચ આપણને કોઈ વિડીયોના ફોર્મમાં જોવા મળે તો આપણને ગ્રાસ્પિંગ જે છે એ વધારે સારી રીતે થાય છે. દેટ્સ વાય આઈ હેવ ટ્રાઇડ ધીસ વન. અને ઇન ફ્યુચર પણ જ્યારે પણ આ મને એવું લાગશે કે ભાઈ અમુક વિડીયોઝ પ્લે કરવાની જરૂર છે કે જેથી કરીને આપણને અમુક કન્સેપ્ટ ઇઝીલી સમજાઈ જશે, સો ડેફિનેટલી આઈ વિલ ડૂ ધીસ, રાઈટ. તો આજના સેશન માટે આપણે આટલું રાખીએ છીએ. તમારે કંઈક ક્વેશ્ચન હોય તો ઠીક છે, અધરવાઇઝ યુ પીપલ મે લીવ.